ઘાત અને ઘાતાંક ધોરણ સાતની અંદર તમે આ વિષયનો અભ્યાસ કર્યો છે, પણ તે અભ્યાસને આપણે થોડો વધારે પુનરાવર્તિત કરીને એને દ્રઢ કરીએ, મજબૂત કરીએ અને ભવિષ્યમાં આવનાર ઘાત ઘાતાંકના દાખલા તેમજ બહુપદીના દાખલાઓને તમે સારી રીતે સમજી શકશો. ખાસ ઘાત અને ઘાતાંકનો ઉપયોગ એટલા માટે કરવાનો કે બહુ મોટી રકમ હોય તો તેને કઈ રીતે ટૂંકમાં લખી શકાય, પ્રમાણિત સ્વરૂપમાં લખી શકાય, કોઈપણ મોટી રકમો અને આંકડાઓને કઈ રીતે ટૂંકમાં આપણે સંકેત દ્વારા દર્શાવી શકીએ. આ અગાઉ તમે ભણી ગયા છો કે જ્યારે સરવાળો પુનરાવર્તિત થાય તો તેને આપણે ગુણાકાર કહીએ, એમ જ્યારે ગુણાકાર પુનરાવર્તિત થાય તો એને શું કહીએ છીએ આપણે, ઘાતાંક. અહીં આપ્યું છે કે 10 × 10 × 10 × 10 10 કેટલી વાર આવ્યા, 4 વાર, તો તેને કહેવાય 10^4 ઘાત. એમ આપણે ઘાતાંકીય સ્વરૂપોને આધાર તરીકે લઈને અહીંયા 10^4 ઘાત અથવા 10^3 ઘાત એમાં 10ને શું કહેવાય, આધાર, અને ઉપર જે સંખ્યા જમણી બાજુ સહેજ લખી જેવું છે તેને શું કહેવાય, ઘાતાંક. અને આખું જે સ્વરૂપ છે એને શું કહેવાય, ઘાત સ્વરૂપ. શું કહેવાય, ઘાત સ્વરૂપ. તો આ રીતે આપણે અલગ અલગ સંખ્યાઓને ઘાત સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. દાખલા તરીકે અહીંયા એક ઉદાહરણ છે સાદું, 64. તો 64 એ શું થાય, 2 × 2 × 2 તમે જોઈ શકો છો, 2 × 2 × 2 × 2 કેટલી વાર છે, 6 વાર. તેથી એને શું કહેવાય, 2^6. 2^6 જે છે તેમાં 2ને આધાર કહેવાય અને 6ને ઘાતાંક કહેવાય. અને 2^6 જે એનું ઘાતાંકીય સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે છે. એ રીતે તમે ઋણ સંખ્યા માટે પણ આવું લખી શકો, -2^3. તો -2 કેટલી વાર છે, 3 વાર ગુણેલા છે, તો એની કિંમત જો કરીએ તો -8 થાય. પણ -2^4 કરીએ તો શું થાય જવાબ, તો -2 × -2 × -2 × -2 4 વાર થાય ને, તો એની કિંમત મળશે 16. આપણને ખબર છે કે 2 ઋણ સંખ્યાઓનો ગુણાકાર ધન સંખ્યા મળે. જો ઘાતાંકમાં 3 હોય તો ઋણ જવાબ મળે, પણ ઘાતાંકમાં 4 હોય માઇનસની આધાર સાથે તો જવાબ ધન મળે છે. આ રીતે તમે A, B, X, Y એવા સ્વરૂપોની પણ તમે ઘાતાંક સ્વરૂપે દર્શાવી શકો છો. અહીંયા જુઓ એક ઉદાહરણ સરસ છે, A × A × A 3 વાર છે અને B × B 2 વાર છે, તેથી લખાય A^3 અને B^2, જ્યાં A અને B શું બતાવે છે, આધાર બતાવે છે. એનો ઘાતાંક કેટલો છે, 3. બીનો ઘાતાંક કેટલો છે, 2. આ રીતે આપણે કહી શકીએ. હવે આપેલી કોઈ સંખ્યા હોય, જરા આપણે જોઈ લઈએ, આપેલી કોઈ સંખ્યા હોય 256, તેને 2ના ઘાત સ્વરૂપે દર્શાવો તો તમે પહેલાં શું કરો છો, એને અવિભાજ્ય અવયવ પાડો છો, કાં તો ગુણાકારની રીતે પાડી શકાય કાં તો ભાગાકારની રીતે પાડી શકાય. તો એ કેટલી વાર આવે છે, 2, 6, 8 વખત આવે છે, તેથી એને કહેવાય 2^8. કઈ સંખ્યા મોટી અથવા નાની તેમ કઈ રીતે કહી શકશો, 2^3 અને 3^2 માં કઈ મોટી, તો 2^3ની કિંમત કરો તો 8 થાય અને 3^2ની કિંમત કરો તો 3 × 3 = 9 થાય. તેથી તમે કહી શકો 3^2 એ મોટી સંખ્યા છે. એ જ રીતે 2^8 અને 2^8માં કઈ સંખ્યા મોટી તે પણ તમે અહીંયા કિંમત કરીને જોઈ શકો છો. હવે આપેલી સંખ્યાનું વિસ્તરણ કરવું એટલે શું, તેને ગુણાકાર સ્વરૂપે છૂટા પાડવા, 3^2 અને 2^2. તો 3^2નો મતલબ 1 × 1 × 1 અને 2^2 એટલે 2 × 2. તો આ રીતે તમે અલગ અલગ સંખ્યાઓનું વિસ્તરણ કરી શકો છો, બરાબર છે. હવે કેટલીક સંખ્યાઓ જે છે એને આપણે ઘાત સ્વરૂપે દર્શાવવા માટે એના અવિભાજ્ય અવયવો પાડવા જોઈએ, પાડીને આપણે કરી શકીએ. દાખલા 72 આવી છે, 72 એટલે શું થાય, તો 72ના અવિભાજ્ય અવયવ પાડવા, કોઈ એમ કે 9 × 8 = 72, કોઈ કે 2 × 36, કોઈ પણ રીતે તમે પાડી શકો છો, બરાબર છે, 12 × 72 પાડી શકો. પણ તેને તમે એકદમ અવિભાજ્ય અવયવ સ્વરૂપે દર્શાવશો ત્યારે 2 3 વખત આવશે અને 3 2 વખત આવશે, તેથી કહેવાય 2^3 × 3^2. આમ 72ને ઘાત સ્વરૂપે દર્શાવી શકાય છે. આમ જુદી જુદી સંખ્યાઓને આપણે ઘાત સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. 1000, તો 1000માં શું આવે, તો 1000ની અંદર આપણે એને ભાગ પાડી જોઉં, 2 × 500 કરી શકાય, 500ના ભાગ પાડી શકો, એમ ધીમે ધીમે ભાગ પાડતા જાઓ. ન આવડે તો ભાગાકારની રીતે પાડો, કોઈ એમ લખે 10 × 10 × 10 લખે, 10ના પછી ભાગ પાડે 2 × 5 2 × 5 2 × 5, આમ કોઈપણ રીતે ભાગ પાડીને તમે તેને ટૂંક સ્વરૂપમાં એટલે ઘાત સ્વરૂપમાં 2^3 અને 5^3 એમ દર્શાવી શકો છો.
તો આ રીતે જુદા જુદા ઉદાહરણો તમને આપ્યા છે, તે પૈકી તેનો તમે અભ્યાસ કરીને વધારે કિંમતો અને તેનું સ્વરૂપ વિશેની ચકાસણી કરી શકો છો. ઉદાહરણ 6માં તમને આપી છે કિંમત શોધો. 1^5 એટલે 1/5 વાર તો કિંમત એક જ આવે, પણ -1^3 કરો તો ધ્યાનપૂર્વક કરવાનું. જ્યારે ઋણ આધાર આવે ને તો ઋણ આધારમાં 3 વખત છે, એટલે 2 વખત આવે તો ધન થાય, 3 વખત આવે તો માઇનસ થાય, 4 વખત આવે તો પ્લસ થાય. તેથી ઋણ આધારની અંદર ધ્યાન રાખવાનું. તેથી -1^3 એટલે -1 અને -1^4 એટલે 1, આ રીતે આવી શકે છે. એ તે -10^3 તો -10 3 વખત લેવાના, તો 3 વખત છે એટલા માટે -1000 એની કિંમત આવશે. આમ જુદી જુદી સંખ્યાઓ માટે તમે કહી શકો છો. સંખ્યાની કિંમત શોધો. તો સંખ્યાની કિંમત શોધવા માટે શું કરવાનું? તો સંખ્યાની કિંમત શોધવા માટે તમે કહી શકો 2^6 તો 2^6 એટલે શું થાય? 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 કેટલી વાર આવે? 6 વાર આવે. તો 2 × 2 = 4, 4 × 2 = 8, 8 × 2 = 16, 16 × 32 = 32 × 64. તો તમે કહી શકો 2^6 કિંમત 64 મળે. બીજું આપ્યું છે ઘાત સ્વરૂપે દર્શાવો. પહેલું આપ્યું છે 6 × 6 × 6 × 6 છ કેટલી વાર છે? 4 વાર. તેથી શું લખી શકાય? 6^4. આ રીતે તમે જુઓ બાજુમાં આ દાખલો જુઓ, 2 × 2 × 1 × 1 તો 2 અલગ અલગ સંખ્યાઓ આધાર તરીકે આવશે. તો 2^2 પણ કહેવાય, ગુણાકારમાં a^2 એમ, 2^2 અને a^2 એમ થશે. એ જે આપેલી સંખ્યાઓના ઘાત સ્વરૂપ દર્શાવવાના છે, તો તમારે આપી છે પહેલી 512, તો 512ના અવિભાજ્ય અવયવો પાડવાના. અને અવિભાજ્ય અવયવ પાડશો એટલે તમને 2^2, 4^2, 8^2, 16^2, 32^2, 64^2, 128^2, 256 બરાબર છે, એમ તમારે કરતા જવાનું છે. પણ એ ન આવે તો ફરીથી તમારે 512 છે તો એના અવિભાજ્ય અવયવો પાડવાના, અને અવિભાજ્ય અવયવો પાડીને તમારે તેને 2 કેટલી વાર આવે છે, 3 કેટલી વાર આવે છે, 5 કેટલી વાર આવે છે કે અથવા 7 કેટલી વાર આવે છે તેને આપણે ઘાત સ્વરૂપે ટૂંકમાં દર્શાવવાના છે. એ રીતે કઈ સંખ્યા મોટી હશે નાની છે, દાખલા તરીકે પહેલું આપી છે 4^3 અને 3^4. 4^3 એટલે 4 × 4 × 4 64 × 64 = 64, 3^4 લેશું 3 × 9 9 × 27 27 × 81 એકમાં જવાબ આવ્યો 64, એકમાં જવાબ આવ્યો 81. તમે કહી શકો 3^4 એ કિંમત મોટી દર્શાવે છે એટલે મોટી સંખ્યા બનશે. અવિભાજ્ય અવયવ પાડીને તેને ગુણાકાર સ્વરૂપે દર્શાવવાના, તે પણ તમે જેમ દાખલા નંબર 3માં કર્યું હતું તે રીતે તમે તેને કરી શકો છો. સાદરૂપ આપવાનું, દાખલા તરીકે પહેલો દાખલો છે 2 × 10^3, 2 તો સેમ સાદું જ છે સંખ્યા બરાબર, એને ઘાત સ્વરૂપ છે જ નહીં, ઘાત કહેવાય તો એક જ ઘાત કહેવાય, પણ 10^3 એટલે 10 × 10 × 10 તો તમે કહી શકો કે 1000 × 2 એટલે 2000 તમારી કિંમત આવે. પાંચમું જુઓ, શૂન્ય સાથેનો ગુણાકાર કોઈપણ સંખ્યાનો 0 × 10^2 તો જવાબ 0 થઈ જાય, એટલે આપણે એને ગુણાકાર એનો જવાબ 0 મળશે, સાદરૂપ એનું 0 મળશે. એ રીતે તમે નીચે પણ જોઈ શકો છો. નીચેના દાખલાઓમાં અહીંયા જુઓ -3 × -2^3 તો -3 × -2^3 એટલે 2^2, 4^2, 8 થશે. હવે -2^3 એ ઋણ જવાબ આવશે, એટલે -8 અને -3 -3 × -8 = 8 = 24 જવાબ 2 ઋણ સંખ્યાનો ગુણાકાર ધન સંખ્યા મળશે. સંખ્યાઓની સરખામણી કરવાની છે બરાબર છે, તો કઈ સંખ્યા કઈ રીતે દર્શાવે છે? જો પહેલી સંખ્યા જે છે એમાં 10^12 છે અને બીજી સંખ્યામાં 10^8 છે, બંનેની અંદર 2.5 બરાબર છે, તો સંખ્યાઓની સરખામણી કઈ રીતે કરશું? તો સંખ્યાઓની અંદર તમે જુઓ જેની કિંમત વધારે થાય, મતલબ કિંમત વધારે કઈ રીતે, અહીંયા આગળ 10^12 એટલે એકડા ઉપર 12 મીંડા જ્યારે બાજુમાં 10^8 એટલે એકડા ઉપર 8 મીંડા થશે, એટલે સ્વાભાવિક આગળના અંકો જો સમાન છે તો સમાન દશાંશ સ્થળમાં છે, તો બાકી આધારમાં જેનો ઘાતાંક મોટો છે 10ના આધારમાં તેની કિંમત મોટી થશે. એ જ રીતે હવે કેટલાક નિયમોને આધારે આપણે કોઈ ગણતરી મોટી હોય તો એને કેવી રીતે સરળતાથી નાની કરી શકીએ, તે માટે સમાન આધારના ઘાતનો ગુણાકાર, કે જ્યારે તમારા આધાર સમાન હોય તો ઘાતાંકોનો ગુણાકાર કેવી રીતે કરી, તો અહીંયા આપી છે -3^4 × -3^3 તો આપણે શું કરીએ છીએ? તો આ
ચાર વાર છે અને બીજા ત્રણ વાર છે, એટલે આપણે જો સાથે મિલાઈએ તો સરવાળો કેટલો થાય? માઇનસ ત્રણની સાત ઘાત, એટલે કહેવાય માઇનસ ત્રણની કેટલી થઈ જાય? ચાર વત્તા ત્રણ. એટલે આપણી પાસે નિયમ બન્યો, જો ઘાતાંકોના આધાર સમાન હોય અને ગુણાકાર હોય તો તેના ઘાતાંકોનો આપણે સરવાળો કરીએ છીએ. જે એની બે ઘાત ગુણ્યા એની ચાર ઘાત બરાબર એની બે વત્તા ચાર એટલે બેની છ ઘાત એમ કહી શકીએ છીએ. અહીંયા જુદી જુદી સંખ્યાઓ માટે તમે અહીંયા જાતે પ્રયત્ન કરી શકો છો, એ જાતે તમે પ્રયત્ન કરી જુઓ. જુઓ પહેલાંમાં જવાબ શું આવશે, જો સાદરૂપ આપો અને ઘાત સ્વરૂપે લખો. બીજામાં પહેલાંમાં તો સેમ જ રહેશે, કારણ કે એની અંદર દરેકમાં બેની પાંચ ઘાત ગુણ્યા બેની ત્રણ ઘાત સેમ, મતલબ બોલો આધાર સમાન છે, તેથી પાંચ વત્તા ત્રણ એટલે શું થાય? પાંચ બેની આઠ ઘાત. બીજામાં બોલો પીની ત્રણ ગુણાકારમાં પીની બે એટલે શું થાય? પીની ત્રણ વત્તા બે એટલે પીની પાંચ ઘાત. એમ તમે આગળ જાતે અભ્યાસ કરી શકો છો. જુદા જુદા ચેપ્ટરો તમારા ધોરણમાં આવતા હતા તેનો તમને અભ્યાસ થયેલો હશે, પણ આપણે આજે ઘાત અને ઘાતાંક વિશે ભણી રહ્યા છીએ. અને ઘાત અને ઘાતાંક વિશે જ્યારે ભણતા હોઈએ ત્યારે તેની અંદર કેટલીક બાબતો આપણે સમજવાની કોશિશ કરી રહ્યા છીએ. હવે આપણે જરા આગળ જોઈ લઈએ. આ બધા ચેપ્ટરો તમે જોઈ શકો છો, તમારા જે લોકો ભણી ચૂક્યા છે તે લોકોને આનું પુનરાવર્તન મળી જશે. તમે તમારી બુક તમારી ધ્યાનમાં આવતી જાય છે કે આની અંદર શું આવે. ઘાત અને ઘાતાંક આગળના ચેપ્ટરો પણ તમે જોઈ લીધા ક્રમશ. હવે આગળનો બીજો આપણો નિયમ જોઈએ, જ્યારે ગુણાકાર છે ને તે રીતે ઘાતાંકોની અંદર એનો ઘાતની અંદર ભાગાકારનો નિયમ પણ આવે. બરાબર, ભાગાકારનો નિયમ હોય તો શું કરવાનું? તો ભાગાકારના નિયમની અંદર જો આધાર સરખા હોય અને ઘાતનો ભાગાકાર હોય તો તેની ઘાતાંકોની બાદબાકી થાય. જુઓ ત્રણની સાત ભાગ્યા ત્રણની ચાર તો શું થાય? ત્રણની સાત માઇનસ ચાર. અને તે રીતે તમે કિંમતો શોધી શકો છો. અહીંયા વિચારો, ચાલો આ ખાલી જગ્યા તમે પૂરો, સાતની નવ ઘાત ભાગ્યા સાતની છ ઘાત શું થશે? બોલો નવ ઘાત ઘાતાંક છે, અહીંયા છ ઘાતાંક છે, તે ઘાતાંકોની બાદબાકી કરો. નવ માઇનસ છ એટલે જવાબ શું આવશે? સાતની ત્રણ ઘાત. અહીંયા આગળ જુઓ, એની આઠ ઘાત ભાગ્યા એની પાંચ ઘાત, ચલો શું આવશે? ઘાતાંકોની બાદબાકી કરો, ભાગાકાર છે માટે આધાર સરખા, ઘાતાંકોની બાદબાકી આઠ ઓછા પાંચ બરાબર કેટલા આવે? એની ત્રણ ઘાત આવશે. આ રીતે તમે તેને સમજી શકો છો, જુદી જુદી કિંમતો જાતે કરી શકો. હવે આગળનો નિયમ છે ઘાતના ઘાતનો પણ ઘાત, મતલબ અહીં પહેલું આપી છે બેની ત્રણ ઘાત, એની કૌંસ કરીને આપી છે બીજી બે ઘાત, એની કિંમત શું થાય? તો બેની ત્રણ ઘાત કેટલી વાર છે? તો બે વાર છે, તો બે વાર તમે લખી. બીજો ઘાતાંકના ગુણાકારનો આપણે નિયમ લગાડ્યો તો ઘાતાંકોનો સરવાળો થયો, તો બેની છ ઘાત. એનો મતલબ શું થયો? જ્યારે ઘાત ઉપર ઘાત કૌંસ કરીને આપી હોય ત્યારે આપણે ઘાતાંકોનો ગુણાકાર કરીએ છીએ ડાયરેક્ટ. બરાબર, એ રીતે જુઓ ત્રણની બે ઘાતની ચાર ઘાત, બોલો બે ચોક આઠ, ત્રણની આઠ ઘાત થશે. મતલબ ઘાત ઉપર ઘાત હોય તો ઘાતાંકોનો આપણે ગુણાકાર કરીએ છીએ, એ નિયમ આપણે ખાસ દ્રઢ કરીશું. જેને નિયમ સ્વરૂપે જોવું હોય તો એની એમ ઘાત ગુણ્યા એન ઘાત એ રીતે આપણે દર્શાવીએ છીએ. કેટલીક વાર ઘાતાંકોના જ્યારે આપણે ઉપયોગ કરવાના છીએ તે બાબતે પણ આપણે જરા જોઈ લઈશું. ઘાતાંકોના આપણે ઉપયોગ કરીએ છીએ તે પણ આપણે અહીંયા જોઈ લઈશું. હવે ઘાતાંકોની અંદર જેમ આધાર સરખા અને ગુણાકાર આવ્યો, આધાર સરખા અને ભાગાકાર આવ્યો, એમ ઘાતનો ઉપર ઘાત આવ્યો, તો કઈ રીતે આપણે કર્યું તે હવે સરખા ઘાતાંકના ઘાતનો ગુણાકાર કેવી રીતે થાય તે બરાબર તે આપણે સમજી લીધું. ભાગાકારનો નિયમ સમજી લીધું બરાબર છે. એમ તમે સરખા ઘાતાંકવાળા જે છે એના નિયમો અંશમાં અને છેદમાં કેવી રીતે અલગ પાડી શકાય તે પણ આપણે જોઈ શકીએ છીએ. અહીંયા આગળ અહીંયા પત્તું જરા આગળ જતું રહ્યું છે એટલે જરા એક મિનિટ
રાહ જુઓ, જ્યારે એને સેટ કરી લો પછી આપણે આગળ જરા જોઈએ. ત્યાં સુધી તમે જે જે બનાવ્યું છે તે જેનો વિચાર કરી લો. અહીંયા પત્તા સેટ થવામાં થોડી ટાઈમ લાગે છે. પત્તા સેટ થશે એટલે જરા આપણે કયા કયા નિયમો ભણી ગયા જરા વિચારી લો. સમાન આધારવાળો આવી ગયો, ભાગાકારનો નિયમ આવી ગયો, બરાબર છે. ઘાતના ઘાતનો નિયમ પણ આવી ગયો છે. આમ જુદા જુદા નિયમ આવ્યા, સરખા ઘાતાંકના ઘાતનો ગુણાકારનો નિયમ, બરાબર છે. એ રીતે જુદા જુદા આ રીતે નિયમો આવતા જાય છે. આવા બધા નિયમોને ધ્યાનમાં રાખીને તમે આગળના 8મા ધોરણમાં પણ ઘાતાંકોના નિયમોનો અભ્યાસ તમારે વધારે કરવાનો છે. તેથી તમારે આ જો પાયો મજબૂત હશે, સરખા ઘાતાંકના ઘાતાંકોનો નિયમ પણ તમને ખબર છે. હવે આગળનો આપણે સ્ટેપ જોઈ લઈએ કે સરખા ઘાતાંકના ઘાતનો ગુણાકારનો નિયમ, બરાબર છે, એ કેવી રીતે જરા આપણે વ્યક્ત કરીશું જોઈ લઈએ. દાખલા તરીકે 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત આવું આપ્યું છે આપણને. હવે આધાર તમે જુદા છે, આધાર જુદા છે. પહેલાંમાં શું હતું, આધાર સરખા હતા, અહીંયા આધાર જુદા છે. તેથી શું કરાય, પણ ઘાતાંક સેમ છે તેથી આપણે 3ને ઉપર લઈ જઈ શકીએ. તો 2 કેટલી વાર છે 3 વાર, અને 3 કેટલી વાર છે 2 કેટલી વાર છે 3 વાર, અને 3 પણ 3 વાર છે. તેથી આની જોડી બનાવો, 2 ગુણ્યા 3 2 ગુણ્યા 3, આવી કેટલી જોડી બની, 3 જોડી બની. તેથી આપણે કહીએ 6 ગુણાકારમાં 6 ગુણાકારમાં 6 કેટલી વાર થયા, 3. એટલે તમે ડાયરેક્ટ શું કહી શકો, તો નીચે આધારોનો ગુણાકાર કરી નાખો, 3 2 6 6 ની 3 ઘાત એમ લખી શકો. એમ બીજા દાખલામાં પણ તમે આ રીતે સેમ રીતે લખી શકો છો, બરાબર છે. જુદી જુદી કિંમતો દર્શાવી શકાય છે. એટલે એ રીતે આ થઈ ગયો આપણો બીજો નિયમ. હવે આપણે જરા છેદમાં લઈને કરીએ તો શું થાય તે એ ચેક કરી લઈએ. છેદમાં લઈ લઈને શું કરાય તે, બરાબર, સંખ્યાને આપણે છેદમાં રાખી દઈએ. ઘાતાંકના નિયમોનો ઉપયોગના આપણને કેટલાક ઉદાહરણ આપ્યા છે. દાખલા તરીકે તમને આપ્યું છે 8 2 ને આધાર તરીકે લઈને 8 ગુણ્યા 8 ગુણ્યા 8 ગુણ્યા 8 ને ઘાતાંક સ્વરૂપે દર્શાવો. તો 1 8 ને કરીએ તો 2 ની 3 ઘાત થાય, એવા કેટલી વાર 8 છે 2 ની 4 ઘાત, તેથી લખી શકાય 2 ની 3 ઘાત 4 વાર આવે, એટલે 3 4 12 ઘાત લખી શકાય. એ રીતે લખી શકાય. અહીંયા જુદા 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 ઉદાહરણ દ્વારા તમે દાખલાઓને સમજી શકો છો, બરાબર છે. એક મોટો દાખલો જરા સમજીએ, ઉદાહરણ નંબર 12 સમજીએ. 12 ની 4 ઘાત ગુણાકારમાં 9 ની 3 ઘાત ગુણાકારમાં 4, અને 6 ની 3 ઘાત ગુણાકારમાં 8 ની 2 ઘાત ગુણાકારમાં 27. તો હવે પહેલી વાત શું કરવાની, આવું જ્યારે સંખ્યાઓની અંદર સમાનતા આધારમાં ન હોય તો તે વખતે તમારે શું કરવું પડે, તેને અવિભાજ્ય અવયવ પાડીને ઘાત સ્વરૂપે દર્શાવવું જોઈએ. જો 12 છે તો શું લખ્યું, 2 3 6 6 2 12, એટલે 2 ની 2 ઘાત એટલે 4 ગુણાકારમાં 3, એમ કરીને એને 12 તરીકે દર્શાવ્યા છે. એમ 9 દર્શાવે તો 3 ની 2 ઘાત, 4 દર્શાવે તો 2 ની 2 ઘાત, 6 દર્શાવે તો 2 ની 3 ઘાત, 8 દર્શાવે તો 2 ની 3 ઘાત, અને 27 દર્શાવે 3 ની 3 ઘાત. અને પછી આપણે નિયમોનો એમાં ઉપયોગ કરીને દાખલાઓ આગળ ગણી શકીએ છીએ, બરાબર છે. તો આ પ્રકરણની અંદર આપણે આવું બધું ઘણું બધું સમજી શકીએ છીએ. ઘાતાંકોના નિયમનો ઉપયોગ કરીને પછી કિંમતો શોધી શકીએ છીએ. એટલે કે સાદુરૂપ આપો અને જવાબને ઘાત સ્વરૂપે રજૂ કરવાની છે. હું પહેલો દાખલો જોઉં છું તમારી પાસે. 3 ની 2 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત ગુણ્યા 3 ની 8 ઘાત, બોલો આધાર કેવા છે, સમાન સમાન આધાર છે અને ગુણાકારનો નિયમ છે. તો શું છે, ઘાતાંકોનો સરવાળો, 3 ની 2 ઘાત વત્તા, બોલો, 4 ઘાત વત્તા 8 ઘાત, એટલે બોલો 2 ને 4 છ, 6 ને 8 14 ઘાત થશે, એટલે 3 ની 14 ઘાત થશે, બરાબર છે. 7 ની x ઘાત ગુણ્યા 7 ની 2 ઘાત એવું આપ્યું છે. 7 ની x ઘાત ગુણ્યા 7 ની 2 ઘાત એટલે શું થાય, 7 ની x વત્તા 2, એમ થાય. અહીંયા કંઈ સરવાળો થઈ શકતો નથી, માટે આપણે કિંમત તેવી ને તેવી રાખીશું. ભાગાકાર માટે શું કરીશું, ચલો 8 ની t ઘાત ભાગ્યા 8 ની 2 ઘાત. આધાર સરખા છે તો ભાગાકાર હોય ત્યારે આપણે શું કરીશું, ઘાતાંકોની બાદબાકી 8 ની t માઇનસ 2 ઘાત એવું આપણે લખી શકીએ છીએ. તો આમ જુદા જુદા એ જ રીતે આ દાખલાઓને પણ તમે જાતે પ્રેક્ટિસ કરી શકો છો. તમે ઓનલાઈન ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડની જે ટેક્સ્ટબુક વિભાગ છે ત્યાંથી તમે આ ડાઉનલોડ કરીને
પુસ્તકથી તમે અભ્યાસ કરી શકો છો. તમારી પાસે જો પુસ્તક કદાચ ન હોય તો તમે એનો અભ્યાસ કરી શકો છો. ખરા કે ખોટા તમારે જણાવવાના છે. દસની આપણને આપી છે, દસની દસ ગુણ્યા દસની અગિયાર ઘાત, તો કુલ કેટલી બને? દસની બાર ઘાત બને. દસની એક ઘાત છે, પહેલી કઈ છે આ, દસની કશું નથી, એક ઘાત. દસની અગિયાર ઘાત તો દસની બાર ઘાત બને, પણ એને લખ્યું શું, સોની અગિયાર ઘાત. થઈ શકે? રોંગ છે, એ થઈ શકે નહીં. કોઈપણ સંખ્યાની શૂન્ય ઘાત, મતલબ જેનો આધાર શૂન્ય ન હોય તેવી કોઈપણ સંખ્યાની શૂન્ય ઘાતનો જવાબ શું આવે? એક આવે. બરાબર, એક આવે. તો હજારની શૂન્ય ઘાતની કિંમત પણ શું આવે? એક આવે. મતલબ બંને વસ્તુ એક સમાન છે, માટે તે વિધાન સાચું છે, તે વિધાન સાચું છે. આમ તમે ઘાતાંકનો જુદા જુદા ઉદાહરણ દ્વારા અભ્યાસ કરી શકો છો. ખરા ખોટાની અંદર આ રીતે તમે કહી શકો. આ જુઓ, કયું મોટું, કયું ખરું, કયું મોટું અને કયું નાનું, બોલો. બેની ત્રણ ઘાતની કિંમત કરો, બે દુ ચાર દુ આઠ, અને પાંચની બે ઘાતની કિંમત કરો, પાયો પાયો પચીસ. તમે જોઈ શકો છો કે પચીસ એ મોટા છે બે આઠ કરતાં, તેથી આ ખોટું બતાવે છે. આપણને એક લખ્યું છે તે વિધાન ખોટું છે. હવે દશાંશ પદ્ધતિ દ્વારા આપણે ઘાતાંકનો ઉપયોગ કેવી રીતે કરીએ ને, તે માટે તમને બહુ સાદું, તમે ધોરણ ચોથામાં અને પાંચમાં ભણતા તે પ્રમાણે સંખ્યાઓને વિસ્તૃત સ્વરૂપમાં પહેલાં લખવાની. અહીં લખી છે 47,501 સર, તો 4 × 10,000, 7 × 1,000, 5 × 100, 6 × 10 + 1 આ સંખ્યા બતાવી છે. તો અહીંયા શા માટે 10, 100, 1,000 એમાં બતાવી છે? તો એને ઘાત સ્વરૂપે લખી શકાય સરળતાથી. 10,000 એટલે 10^4, 1,000 એટલે 10^3, 100 એટલે 10^2, અને 10 એટલે 1. એમ તમે દશાંશ સ્વરૂપે આપેલી સંખ્યાને બરાબર 10ના ઘાત સ્વરૂપે તમે દર્શાવી શકો છો. વિશાળ સંખ્યાઓ હોય એને પ્રમાણિત સ્વરૂપમાં લખવી બહુ જરૂરી છે. બરાબર છે, એ લખવા માટેનો આપણને ઘાતાંકનો આપણને ખૂબ નિયમ ઉપયોગી થવાનો છે. દાખલા તરીકે 59 છે, તો 5.9 × 10 લખાય, તો એને લખાય 10^1. 590 હોય તો 5.9 ગુણ્યાકારમાં 100 થાય, તો એને લખાય 5.9 × 10^2. એમ અલગ અલગ સંખ્યાઓને તમારે મોટી જેમ સંખ્યા થતી જશે તેમ મોટા મીંડા સાથે ન લખતા તેને ટૂંકમાં આપણે પ્રમાણિત સ્વરૂપમાં સરળતાથી લખી શકીએ છીએ. આ મોટી સંખ્યા હવે આપી હોય, દાખલા તરીકે આ મોટી કેટલી સંખ્યા છે તમે જોઈ શકો. આકાશગંગા જે છે બરાબર છે, એ કેટલા મીટરમાં દર્શાવેલી છે તે તમે જુઓ. 375 કેટલા બધા મીંડા છે તમે જુઓ. અને ટૂંકમાં લખ્યું શું લખી શકાય બોલો, તો 3 પછી કેટલા આંકડા આવે છે, કેટલા મીંડા છે, એટલા મીંડા 10^ઘાતમાં આવશે, તો 10^20 તરીકે આવશે, 10^20 તરીકે આવશે. તો આ રીતે બહુ મોટી સંખ્યાઓને પ્રમાણિત સ્વરૂપમાં લખવાથી કામ સરળ બને. પૃથ્વીનું દળ કેટલું, તો તમે જુઓ અહીંયા આગળ 5, 9, 7, 6 પછી કેટલા શૂન્ય આપ્યા છે. આ શૂન્યની ગણતરી કરો, તો શૂન્ય કેટલા છે, 10^24. તો 10^24 કેવી રીતે થઈ, તો 5 પછી 5.976 અને બાકીના જે છે આંકડા એ ટોટલ મીંડા ગણો. ચલો ગણો પાછળથી, 3, 6, 9, 12, 15, 18, 21, 22, 23 અને 24. તો કોઈપણ સંખ્યા રીતે તમે ઘાત સ્વરૂપે દર્શાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ઘાત અને ઘાતાંક તમારે ભણવાનું હોય ત્યારે તમે આટલી કેટલીક બાબતો જો ધ્યાનમાં રાખી છે તો તમે ધોરણ 8માની અંદર સરળતાથી આપણે તે સંખ્યાઓનું સ્વરૂપ, તે સંખ્યાઓની કિંમત, તે સંખ્યાઓનો દશાંશ પદ્ધતિ દ્વારા પ્રમાણિત સ્વરૂપ આ વિષયનો તમે અભ્યાસ કરી શકો છો. ઓકે, તો તમને જ્યારે જ્યારે પણ સમય મળે ત્યારે બુકનો આ રીતે થોડો થોડો અભ્યાસ કરતા રહો. રમત તો રમત બધાને ગમે, સાથે રમતથી શરીર તંદુરસ્ત બને, અને મન અને બુદ્ધિને જો કુશાગ્ર કરવી હોય, સારી કરવી હોય, તો તમારે થોડો અભ્યાસ પણ કરવો પડશે. સારું ખાવ તો શરીરને આપણને તંદુરસ્તી મળે, એમ સારું ભણતા રહેશો, ધ્યાનપૂર્વક ભણતા રહેશો, તો તમને એમાંથી ઘણો બધો આગળના અભ્યાસમાં લાભ થશે. તેથી સતત જાગૃત રહેવાનું, વિદ્યાર્થીએ હંમેશા વિદ્યા માટે તત્પર રહેવાનું. તો આ રીતે તમે થોડો અભ્યાસ જાતે પણ કરજો. બરાબર, થેન્ક યુ. બધા એકદમ સંભાળ લો, સરસ રીતે ભણો,
અને ખૂબ ખુશ થઈને જીવન ગુજારતા રહો. થેન્ક યુ.